नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय आंकड़ाशास्त्र માં આજે આપણે પ્રકરણ નંબર 8 વિધેયનો અભ્યાસ કરવાનો છે। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે જોઈએ વિધેય એટલે શું। તો જેના માટે આપણે ગણનો ઉપયોગ કરવાનો છે, તમે ગણિતની અંદર ગણ શબ્દ શીખી ગયા છો। અંકનો સમૂહ, કોઈ ચોક્કસ સમૂહ, વ્યક્તિનો સમૂહ એ ગણ છે। તો જો ગણ એ અને ગણ બી ખાલી ન હોય, ગણ એ અને ગણ બી ખાલી ન હોય એટલે ગણ એ અને બી ની અંદર કંઈ પણ લખેલું હોય, તેવા બે ભિન્ન ગણો હોય અને જો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી ના કોઈ એક અનન્ય ઘટક સાથે કોઈ નિયમ સંબંધ કે સંગતતા થી સંકળાયેલ હોય, તો નિયમ સંબંધ કે સંગતતાને ગણ એ થી ગણ બી પરનું વિધેય કહે છે। મિત્રો, ફરી વખત જોજો વ્યાખ્યા। ગણ એ અને ગણ બી ખાલી ન હોય તેવા બે ભિન્ન ગણો એટલે કે જુદા જુદા હોય, અને જો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી ના કોઈ એક અનન્ય ઘટક સાથે કોઈ નિયમ સંબંધ કે સંગતતાથી સંકળાયેલ હોય, તો તે નિયમ સંબંધ કે સંગતતાને ગણ એ થી ગણ બી પરનો વિધેય કહે છે, જેને અંગ્રેજીમાં ફંક્શન કહેવામાં આવે છે। સંકેતમાં લખીએ તો એફ, જી, એચ કે કે વગેરે વડે દર્શાવવામાં આવે છે, પણ સૌથી વધારે એફ નો ઉપયોગ થાય છે। ચલો એ આપણે જોઈએ તો લખવાનું છે કેવી રીતના। એફ A tends to B, આજે તીર જેવું નિશાન છે ને આપણે બોલીએ છીએ tends to, એટલે કે ગુજરાતીમાં કેવું હોય તો ગણ A થી ગણ B પરનું વિધેય F છે, અથવા આપણે F ની જગ્યાએ G, H કે K લઈ શકીએ છીએ, જેમાં F ને આપણે વિધેય કહીશું। F ફંક્શન એને આપણે કહીશું વિધેય, જે એ છે એને આપણે પ્રદેશ ગણ કહેવામાં આવશે। શું કહેવામાં આવે છે? પ્રદેશ ગણ। અને બી છે તેને સહપ્રદેશ કહેવામાં આવશે। એ પ્રદેશ અને બી સહપ્રદેશ, માનો કે એની જગ્યાએ એક્સ અને બી ની જગ્યાએ વાય હોય તો એવું બોલાય ગણ એક્સ થી ગણ વાય પરનું વિધેય છે। તો એક્સ ને પ્રદેશ કહેવાય અને વાય ને સહપ્રદેશ કહેવાય। તો હવે આપણે શીખવું પડે પ્રદેશ સહપ્રદેશની વ્યાખ્યા। તો પ્રદેશ એટલે શું? તો જોજો, આપણી પાસે વિધેય છે ફંક્શન એ ટેન્સ ટુ બી, તો વિધેય એફ એ ટેન્સ ટુ બી હોય તો ગણ એને પ્રદેશ ગણ કહે છે, જેને સંકેતમાં ડીએફ વડે પણ દર્શાવાય છે, જેનું સંકેત શું છે? ડીએફ। ફરી વખત જોજો, વિધેય એફ એ ટેન્સ ટુ બી માં ગણ એ ને પ્રદેશ ગણ કહે છે, જેને સંકેતમાં ડીએફ વડે દર્શાવવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ તો કે સહપ્રદેશ, તો સહપ્રદેશ કોને કહેવાય? તો કે વિધેય ફંક્શન એટલે કે એફ એ ટેન્સ ટુ બી હોય તો ગણ બી ને સહપ્રદેશ કહીએ છીએ। હવે આને બીજા શબ્દમાં કહું તો પ્રદેશ એટલે આપણો સવાલ થશે અને સહપ્રદેશ એટલે આપણી રકમનો જવાબ થશે। બીજા શબ્દમાં કહીએ તો પ્રદેશ એટલે સવાલ અને સહપ્રદેશ એટલે જવાબ કહેવામાં આવશે। પણ એ ગણતરી જે કરીએ એના પરથી આપણને જે જવાબ મળે એ જવાબને આપણે કહીશું વિસ્તાર। શું કહીશું? વિસ્તાર। તો પ્રદેશ ગણની પ્રત્યેક કિંમત એટલે કે દરેક કિંમત માટે મળતી પ્રતિબિંબ કિંમતોના ગણને એટલે કે મળતા જવાબોના ગણને વિધેયનો વિસ્તાર કહે છે, જેને સંકેતમાં આર એફ વડે દર્શાવવામાં આવે છે। તો મિત્રો, અહીંયા આપણે ગણ એ થી ગણ બી પરનું વિધેય ગણવું હોય તો ગણ એ ના આંકડા આપેલ નિયમ સંબંધ કે સંગતતામાં મૂકીએ, તો આવા સંજોગોમાં જે જવાબ મળે
એને વિસ્તાર કહીશું અને વિસ્તારનો સંકેત છે આર એસ. એટલે કે વિધેયનો વિસ્તાર જે છે એ વિધેયના સહપ્રદેશ નો ઉપગણ એટલે કે સહપ્રદેશ નો કોઈ ભાગ હોય કે સહપ્રદેશ પોતે જ જોવા મળે છે. તો સહપ્રદેશમાં એવા ઘટકો હોઈ શકે કે જે પ્રદેશ ગણના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ ન હોય તે ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો હવે મિત્રો થોડાક વિધેયના સંકેતો આપણે જોઈ લઈએ. માનો કે આપણને આપ્યું છે એફ એ ટેન્સ ટુ બી, તો એને આપણે શું કહીશું, ગણ એ થી ગણ બી પરનું વિધેય છે. એમાં એ એટલે પ્રદેશ અને બી એટલે સહપ્રદેશ. ચલો બીજું એક જોઈએ, તો કે જી પી ટેન્સ ટુ એસ, એટલે ગણ પી થી ગણ એસ પરનું વિધેય છે. એમાં વિધેયનો સંકેત આપણે જી કીધેલો છે, તો પી એટલે સહપ્રદેશ કહેવામાં આવશે અને એસ એટલે સહપ્રદેશ કહેવામાં આવશે. ચલો હજી એક જોઈએ, તો એચ એક્સ ટેન્સ ટુ વાય, તો આને એવું કહેવાય વિધેય એચ એ ગણ એક્સ થી ગણ વાય પરનું વિધેય છે. તો આમાં એક્સ એ પ્રદેશ ગણ થશે અને વાય એ સહપ્રદેશ ગણ થશે. તો હવે મિત્રો આવા વિધેયના થોડાક પ્રકારો આપણે ભણવાના છે, પણ એ ભણતા પહેલા આપણે જે વ્યાખ્યા જોઈ એને અનુરૂપ એક ઉદાહરણ જોઈએ. તો માનો કે આપણે પાંચ સંખ્યા લઈએ છીએ, એક બે ત્રણ ચાર પાંચ, અને આપણે ગણ એ કહીએ. હવે સામે ધારો કે હું લખું છું ગણ બી, અહીંયા લખું છું પાંચ દસ પંદર વીસ અને પચીસ. તો આની સાથે કોઈ સંબંધ છે, નિયમ છે, શું છે એ નક્કી કરવું છે. તો આપણે દાખલાની અંદર તો કોઈ ગાણિતિક સમીકરણ આવશે, પરંતુ અહીંયા એવું કહી શકું કે ગણ એના પ્રત્યેક ઘટકને પાંચ વડે ગુણવાથી ગણ બી સાથે જોડાઈ શકે છે. દાખલા તરીકે એક ગુણ્યા પાંચ તો પાંચ, બે ગુણ્યા પાંચ તો દસ, ત્રણ ગુણ્યા પાંચ પંદર, ચાર ગુણ્યા પાંચ વીસ, પાંચ ગુણ્યા પાંચ તો પચીસ. તો આજે જવાબ મળે આના જુદા જુદા પ્રકારો હોઈ શકે છે. તો એવા કેટલા પ્રકાર છે અને કયા કયા, તો એની વાત કરીશું. વિધેયના પ્રકારો, તો વિધેયના કુલ તમને ત્રણ પ્રકાર જોવા મળશે. પહેલું જોવા મળશે એક એક વિધેય, બીજું જોવા મળશે અનેક એક વિધેય, અને ત્રીજું જોવા મળશે અચળ વિધેય. તો પહેલા સમજીએ એક એક વિધેય. એક એક એટલે આપણને અહીંયા ખબર પડી જાય કે બંને અલગ અલગ હશે. તેના માટે આપણે યાદ રાખીશું વિધેયના પ્રદેશની ભિન્ન કિંમતો માટે જો તેમના પ્રતિબિંબો ભિન્ન હોય તો તેને એક એક વિધેય કહે છે. એટલે કે જેટલા સવાલ એટલા જ સામે જવાબ મળતા હોય તો એને એક એક વિધેય કહેવાય. એટલે કે દરેકે દરેક સવાલ માટે અલગ અલગ જવાબ મળતો હોય તો એક એક વિધેય થશે. ચલો જો ઉદાહરણ, અહીંયા ગણ એમાં લખ્યું છે એક બે ત્રણ ચાર, ગણ બીમાં લખ્યું છે દસ વીસ ત્રીસ ચાલીસ. તો દરેકને એક કિંમત સાથે સરખાવીએ તો એકને બે ત્રણ અને ચાર દરેકને દસ વડે ગુણવાથી આપણને સામેનો જવાબ મળે છે. એટલે કોઈ ચોક્કસ નિયમ સંબંધ કે સંગતતા લાગી હોય તો તમે જુઓ કે ચાર સવાલ છે અને ચાર જવાબ છે, બધા અલગ અલગ છે, તો એને આપણે શું કહીશું એક એક વિધેય. બીજું આવશે અનેક એક વિધેય, એટલે સવાલ અનેક છે પરંતુ જવાબ કોમન થોડાક રહેતા હોય. તો વિધેયના પ્રદેશની કોઈ પણ બે કે તેથી વધુ ભિન્ન કિંમતો માટે જો તેમના પ્રતિબિંબો સમાન હોય તો તેને અનેક એક વિધેય કહે છે. એટલે કે બે કે તેથી વધુ કિંમતોના જવાબ એક સમાન મળતા હોય, પ્રતિબિંબના મૂલ્યો સમાન હોય તો તેને અનેક એક વિધેય કહેવામાં આવશે. ચલો એ જ ઉદાહરણ જોઈએ, તો ગણ એમાં લખ્યું છે એક બે ત્રણ ચાર, પણ ગણ બીમાં મેં લખ્યું છે અયુગ્મ એટલે કે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા.
तो तमे जो एक एक केवी संख्या कहवाय अयुग्म, बे युग्म, त्रण अयुग्म अने चार युग्म। एटले प्रदेश गण में चार किंमत थी पण सामे जवाब मात्र बे मळ्या छे अने ए पण समान छे, तो कि एक अने त्रण एटले बे के जेथी वधु भिन्न किंमत थई पण तेनु प्रतिबिंब केवुं छे समान छे, तो माटे एने कहीशुं अनेक एक विधेय। चले त्यार पछी वात करीए आपणे अचल विधेयनी, तेना पछी त्रीजो प्रकार छे अचल विधेय। अचल एटले स्थिर, कोई पण किंमत होय अने जवाब समान जोवा मळतो होय। विधेयना प्रदेशनी प्रत्येक किंमत माटे जो तेमना प्रतिबिंबो समान ज रहे तो तेने अचल विधेय कहे छे। એટલે કિંમત ગમે તેટલી હોય પણ જવાબ એક જ હોય તો તેને અચળ વિધેય કહેવામાં આવશે। દાખલા તરીકે એક બે ત્રણ ચાર ગણ એમાં લખ્યું છે, પરંતુ સામે લખેલું છે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ અથવા તો પ્રાકૃતિક સંખ્યા, તો એક બે ત્રણ અને ચાર આ પ્રાકૃતિક સંખ્યા જ છે, બધાનો જવાબ એક જ જોવા મળે છે, માટે આને આપણે કેવું વિધેય કહીશું અચળ વિધેય કહીશું। ફરી વખત જો બધા જ પ્રદેશના જવાબ અલગ અલગ હોય તો એક એક વિધેય, બે કે તેથી વધુ પ્રદેશના જવાબ સમાન હોય તો અનેક એક વિધેય, અને દરેકે દરેક પ્રદેશનો જવાબ એક જ હોય તો અચળ વિધેય કહેવામાં આવશે। ત્યાર પછી આપણે જોઈએ તો સમાન વિધેય, તો સમાન વિધેય કોને કહીશું, તો કે બે પ્રદેશ સોરી બે વિધેય લેવાના, એક વિધેયને આપણે એફ કીધું હોય તો બીજો વિધેયને જી કહીએ। વિધેય ભિન્ન છે એટલે કે એમાં આપેલી રકમ, એનું સમીકરણ, એનો નિયમ, એનો સંબંધ ભિન્ન છે, અલગ અલગ છે, છતાં એના જવાબ સમાન છે, પ્રદેશ ગણના જવાબ સમાન આવે છે। સમાન પ્રદેશ પર વ્યાખ્યાયિત થયેલ તેમજ પ્રદેશની પ્રત્યેક કિંમતો માટે જો બે ભિન્ન વિધેયોના પ્રતિબિંબો સમાન હોય તો તેને સમાન વિધેય કહે છે। ટૂંકમાં કહીએ તો બે અલગ અલગ વિધેયની નિયમના સંબંધના કે સંગતતાના પ્રદેશ સમાન છે પરંતુ જવાબ પણ સમાન છે તો એને સમાન વિધેય કહેવામાં આવે છે। જેને લખવું હોય તો એફ બરાબર જી જે પણ સંકેત આપ્યા હોય તે લખી શકીએ છીએ। ત્યાર પછી વાસ્તવિક વિધેય, તો કે જે વિધેયનો પ્રદેશ અને તેનો વિસ્તાર આર વાસ્તવિક સંખ્યા ગણ આર પર વ્યાખ્યાયિત હોય તો તેને વાસ્તવિક વિધેય કહે છે। મિત્રો અહીંયા એવું કહે છે કે પ્રદેશ ગણ એટલે કે એ અને એનો વિસ્તાર એટલે આર એ વાસ્તવિક સંખ્યા પર હોય। વાસ્તવિક સંખ્યામાં કઈ સંખ્યા આવે તો તમને યાદ છે ધન સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય, પૂર્ણાંક પણ હોય, અપૂર્ણાંક પણ હોય, તો એવા વિધેયને વાસ્તવિક વિધેય કહેવામાં આવશે। મિત્રો આ પ્રકરણના દાખલા ગણતી વખતે આપણે એન ઝેડ અને આર ને યાદ રાખવાનું છે, તો આપણે એને પણ સંકેત જોઈ લઈએ। એન એન એટલે પ્રાકૃતિક સંખ્યા, જેની અંદર એક બે ત્રણ બધી જ સંખ્યા આવી શકે છે। ઝેડ ઝેડ કહીએ તો પૂર્ણાંક સંખ્યા, જેમાં ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય હોય છે। દાખલા તરીકે માઇનસ કિંમત લો તો માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક, શૂન્ય, એક, બે, ત્રણ કોઈ પણ કિંમત આવે છે। અને આર એટલે વાસ્તવિક સંખ્યા, જેની અંદર તમામે તમામ સંખ્યાનો ઉપયોગ થશે। તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે પણ થિયરી સમજ્યા છીએ એને તૈયાર કરી લઈશું, એટલે નેક્સ્ટ વિડીયોથી હવે આપણે આ પ્રકરણના દાખલાનો અભ્યાસ કરીશું।